नमस्कार विद्यार्थी मित्रों, समर्पण ट्यूशन क्लासेस ने यूट्यूब चैनल में फरी एक बार तमारा सबनु हार्दिक स्वागत है। विद्यार्थियों, हूँ छू रिंकेश मिश्री और मारो विषय है गणित। आपने शीखी रहा है धोरण 9 मैथ्स में चैप्टर नंबर 1 संख्या पद्धति। विद्यार्थियों, आ चैप्टर पर घना बढ़ा भागना वीडियो तमारी पास आ गया है। जो कोई आगनों कोईपण वीडियो जोवानो बाकी हो तो तमे एक बार अवश्य जोई लेवो। एना माटे तमने मोबाइल स्क्रीन पर तमने अहीं एक आई बटन देखाशे, तेना पर तमे क्लिक करो तो ते आगळना भागना वीडियो तमे जोई शकशो। अने ते तमाम वीडियो ने लागू पड़ती धोरण 9 मेथ्सनी प्लेलिस्ट पण तमे चेक करी शको छो। तो हवे आजना वीडियो में आपणे लास्ट टाइम जे स्वाध्याय 1.3 पर अटकेला हता त्यांथी आपणे आगळ वधवाना छे। तो विद्यार्थियों, प्रश्न 7 एम जोवा जाए तो प्रश्न 5 पर आपणे अटकेला हता, पछी प्रश्न 6 आवे। तो मैं तमने लास्ट वीडियो में ज इन्फॉर्मेशन आपी हती के प्रश्न 6 आपणे नथी करवाना अने केम नथी करवाना तेनुं पण रीजन कही दीधुं हतुं। तो हवे आपणे समय बर्बाद कर्या वगर प्रश्न 7 नी शरूआत करीशुं। तो ध्यान आपजो, रकममां खूब ज सहेलू छे। जेनी दशांश अभिव्यक्ति अनंत अनावृत होय तेवी 3 संख्याओ लखो। विद्यार्थियों, तमारे 3 संख्या लखवानी छे, परंतु तमे जे 3 संख्या लखशो ते केवी होवी जोईए? तो दशांश होवी जोईए, अने ते दशांश संख्या ने दशांश अभिव्यक्ति अनंत अने अनावृत होवी जोईए। एटले के तमे जे दशांश संख्या लखो छो ते अनंत सुधी आगळ वधवी जोईए, अने तेमां जे अंकोनुं पुनरावर्तन थाय पॉइंट पछी ते अनावृत, एटले के चोक्कस पुनरावर्तन न थवुं जोईए। तो विद्यार्थियों, खूब ज सहेलो दाखलो छे, तो आपणे लखीशुं। तो प्रथम संख्या, तो प्रथम संख्या केवी रीते लखवानी? तो सौथी पहला विद्यार्थी आपणे कोईपण एक अंक लखो, 0, 1, 2, 3, 15, 20, 25 जे लेवे होय ते। आपणे अत्यारे 0 लीधो, पछी पॉइंट मूकी देवो, बराबर विद्यार्थी? हवे बीजी बे संख्या तमारा मनमां जे आवे ते लेवो। तो आपणे बे संख्या तरीके 7 અને 8 ने लईએ અત્યારે। ओके, हवे आटली वस्तु आपणे लखी दीधा पछी शुं करवानुं? तो आ जे 7 છે અને 8 छे, मानी लो के 7 ने आपणे एक वार लखीशुं, कोई एक आ बेमांथी कोई एक अंक ने एक वार लखीशुं, अने जे बीजो बीजो तेने 2 વાર 3 વાર 4 વાર એવી રીતે લખીશું। તો આપણે એવું નક્કી કરીએ કે 7ને આપણે એક વાર રિપીટ કરીશું, અને 8નું રિપીટેશન કેવી રીતે? તો અત્યારે 1 વાર 8 છે, પછી પાછું કરીએ ત્યારે 2 વાર 8, પાછું કરીએ ત્યારે 3 વાર 8। એટલે 7ને તો 1 જ વાર લખીશું, પરંતુ 8 2 વાર, એટલે કે 2 વાર 8। હવે પાછું 7ને 1 વાર લખીને 8ને કેટલી વાર લખીશું? 3 વાર, એટલે 8 8 8। પાછું 7ને 1 વાર લખીને હવે આજે 8 3 વાર લખ્યા તેની જગ્યાએ 4 વાર લખી દઈએ, અને 4 વાર લખાઈ જાય પછી ડેશ 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 પાડી દેવો। એટલે હવે તમને ખબર છે કે હવે આગળ શું આવવાનું છે। તો આગળ આવશે 7, અને આજે 8 છે તે 4 વારની જગ્યાએ 5 વાર આવશે, પછી પાછો 7 આવશે, પછી આજે 8 છે તે 6 વાર, એ રીતે આ વસ્તુ આગળ વધશે। પરંતુ તમે જે સંખ્યા લખી તે અનંત પણ છે અને અનાવૃત પણ છે। વિદ્યાર્થીઓ, અનાવૃત કેમ? તમને ભલે ખબર હોય કે આની આગળ શું આવવાનું છે, પરંતુ અનાવૃત એટલે ચોક્કસ પુનરાવર્તન ન થવું જોઈએ। હવે વિદ્યાર્થીઓ, 78ની પછી પાછો 78 જ આવવો જોઈએ, પરંતુ 78ની જગ્યાએ આવે છે 788, એટલે 8નું 1 જ વાર પુનરાવર્તન થવાની જગ્યાએ થઈ ગયું 2 વાર પુનરાવર્તન। અને આવું થતું હોવાથી આ જે સંખ્યા છે તે અનાવૃત છે। તો તમને જે પ્રમાણે કીધું હતું તેવી આપણે એક સંખ્યા લખી દીધી, તમને એવું થાય કે મારે આજે 7 છે તેનું પુનરાવર્તન 2 વાર 3 વાર 4 વાર કરવું છે, અને 8ને સિંગલ વાર આગળ ખેંચવો છે, તો એવું પણ ચાલે વિદ્યાર્થીઓ। તમને જેમ ઈચ્છા થાય તે રીતે આ વસ્તુ કરી શકો છો। હવે વિદ્યાર્થીઓ, આપણે લખીશું બીજી સંખ્યા। તો બીજી સંખ્યા તરીકે હવે આપણે સ્ટાર્ટિંગમાં લઈએ 15ને, પછી પોઈન્ટ મૂકી દઈએ, તમારે જે લેવું હોય તે લેવાય, બરાબર? એટલે આ કંઈક બધું કંઈક ને કંઈક નવું ને નવું આપણે લાવીએ એટલે મજા આવે। હવે 15 પછી 2 અંકમાં આપણે લઈએ 9ને અને 2ને, ચાલશે વિદ્યાર્થીઓ? હવે આ વખતે એવું રાખીએ કે 9ને સિંગલ રાખીશું, અને જે 2 છે ને આપણે એવું કામ કરીએ 9ને રિપીટ કરીએ, આના કરતાં ઊંધું 9ને રિપીટ કરીએ અને 2ને સિંગલ વાર લઈએ, એટલે કે આ 9 1 વાર છે તેની જગ્યાએ 2 વાર, અને આ 2ને તો 1 જ વાર લખીશું। હવે પાછો 9ને કેટલી વાર લખવો પડશે? 3 વાર, અને 2ને 1 વાર। હવે આ 9ને 3 વાર લખ્યા પછી 4 વાર, 9 9 9 9, અને 2ને 1 વાર, 4 વાર આવી જાય, પછી ડેશ 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 પાડી દેવો। ખૂબ જ સહેલું છે વિદ્યાર્થીઓ। એના પછી ત્રીજી સંખ્યા, ત્રીજી સંખ્યા પણ ખૂબ જ સહેલાઈથી લખાય છે, હવે તો તમે જાતે પણ લખી શકશો, બરાબર? તો કયું લઈએ સ્ટાર્ટિંગ આપણે લઈએ? ચાલો આ વખતે લઈએ 12 લઈએ, તો 12 પોઈન્ટ। હવે વિદ્યાર્થીઓ, એના પછી કોને લઈએ? તો આ વખતે આપણે 0ને અને 5ને રાખીએ, ચાલશે ને વિદ્યાર્થીઓ? 0 અને 5, તો 0ને સિંગલ વખત રાખીશું અને 5ને પુનરાવર્તિત કરીશું, એટલે 5ની 2 વાર, પાછું 0 સિંગલ વાર,
पांच त्रण वार पाछो जीरो सींगल वार पांच चार वार अने पछी डेस डेस डेस। तो विद्यार्थियों माग्या मुजबनी त्रण अनंत अनावृत दशांश अभिव्यक्ति वाली त्रण संख्या आपणे लखी दीधी एटले आ दाखलो अहींया पूरो थाय छे। विद्यार्थियों एक सवाल के आ त्रण संख्यानो प्रकार कयो, केवी संख्या छे आ तमे कही शकशो? कॉमेंट बॉक्स में कहजो। बराबर, एम तो मने खबर है कि तमने खबर है, छता पण कॉमेंट बॉक्स में जणावजो। तो आ दाखलो उतारी देवो पछी आपणे आगळनो दाखलो जोईए। तो हवे विद्यार्थियों आपने जोईए प्रश्न आठ, रकम में ध्यान आपशो तो समय संख्याओ पांचना छेदमा सात अने नौना छेदमा अग्यार नी वच्चे आवेली त्रण भिन्न असमय संख्याओ शोधो। विद्यार्थियों तमने बे समय संख्या आपी छे, केवी आपी छे? बे समय संख्या, पहली छे पांचना छेदमा सात अने बीजी नौना छेदमा अग्यार। तो आ बे संख्यानी वच्चे आवे ने तेवी तमारे त्रण भिन्न एटले जुदी जुदी तमारे त्रण असमय संख्या लखवानी छे। तो लखीए आपणे विद्यार्थियों त्रण कही कही त्रणसो कही तमने जेटली कही तेटली तमे लखी सको छो। तो चलो लखवानी शुरुआत करिए। तो सौथी पहला तमने आपेली जे संख्या छे ते छे पांचना छेदमा सात अने नौना छेदमा अग्यार। तो विद्यार्थियों आज बे तमने संख्या आपी छे ने तेने तमारे दशांश स्वरूप में फेरवी पड़शे अने दशांश स्वरूप में फेरव्या पछी तमे ते बे संख्यानी वच्चे आवती भिन्न त्रण असमय संख्या लखी शकशो। विद्यार्थियों कंईक याद आवे के आ टाइपनो दाखलो आपणे उदाहरण में पण कर्यो छे, तो ए उदाहरण में जे प्रोसेस करेली ते ज पाछी करवानी छे। हवे ते जे आगळ उदाहरण करेलुं ने आपणे, तो ते उदाहरण में आपणे मात्र एक ज असमय संख्या लखेली, कंईक याद आवे? क्यूँ उदाहरणनो नंबर ते मने याद नथी, तमे जोजो ने एकवार। तो आमां खाली त्रण छे, एकनी जग्याए त्रण असमय संख्या लखवानी छे। तो चलो विद्यार्थीओ शरूआत करीशुं पांचना छेदमां सातने दशांश स्वरूपमां फेरववानी। तो विद्यार्थीओ पांचना छेदमां सातने तमारे दशांश स्वरूपमां फेरववो होय तो ભાગાકારમાં પાંચ, અંશમાં જે પાંચ છે તેને અંદર અને છેદમાં જે સાત છે તેને બહાર મૂકી દેવાના। હવે વિદ્યાર્થીઓ આપણે ભાગાકારની શરૂઆત કરીએ તો પાંચને તો સાત વડે ડાયરેક્ટ ભગાશે નહીં, કેમ કે નાની સંખ્યા છે પાંચ, તો આપણે પોઈન્ટ મૂકવો પડે, ઉપર પોઈન્ટની આગળ શૂન્ય અને આમાં પોઈન્ટની પાછળ શૂન્ય। હવે પચાસની નજીક આવો, સાત વડે ભાગ ચલાવીને તો સાતો સત્યા ઓગણપચાસ, બરાબર? પચાસમાંથી ઓગણપચાસ જાય તો એક બચશે, હવે શૂન્ય મૂકતા જાઓ અને આગળ વધતા જાઓ તો સાત એકા સાત, બરાબર? દસમાંથી સાત જાય તો કેટલા બચશે? ત્રણ, પાછળ મૂકીશું શૂન્ય, સાત ચોક અઠ્ઠાવીસ। સાત વડે તો આપણે કેટલા ભાગાકાર કર્યા અને તમને ગેરંટી હતી કેમ કે છ આંકડા સુધી આવશે, કેમ કે સાતમાંથી એક જાય તો છ, ત્રીસમાંથી અઠ્ઠાવીસ જાય તો કેટલા આવશે વિદ્યાર્થીઓ? તો બે આવશે, પાછળ શૂન્ય, સાત દુ ચૌદ, વીસમાંથી ચૌદ જાય તો છ બચે, પાછળ શૂન્ય, તો કેટલા એ ભાગ ચાલે? સાત, સાત અઠામ છપ્પન વડે, બરાબર ને? તો સાત અઠામ છપ્પન અને બાદબાકી કેટલી આવે છે? તો સાઠમાંથી છપ્પન જાય તો ચાર આવશે અને પાછળ મૂકો શૂન્ય। તો હવે આપણે ભાગ ચલાવીએ તો કેટલા એ ભાગ ચાલશે? તો સાત પચામ પાંત્રીસ, સાત પચામ પાંત્રીસ જો આપણે લખીએ તો ચાલીસમાંથી પાંત્રીસ જાય તો શેષ પાંચ આવે, અને શરૂઆત આપણે પાંચથી કરેલી અને શેષમાં પાછા પાંચ આવ્યા, અને હવે જો હજી આપણે ઝીરો મૂકીને પાછળ ભાગ ચલાવીશું તો આટલો જે ભાગાકાર છે તે જ બેઠો પાછળ નીચે રિપીટ થયા જ કરશે, થયા જ કરશે ને, થયા જ કરશે, કેમ કે વિદ્યાર્થીઓ આપણને ખબર જ છે કે છ આંકડાની આગળ ચાલવાનું જ નથી, તો એક બે ત્રણ ચાર ને પાંચ ને છ, છ આંકડા તો આવી ગયા। તો આપણે લખી દઈએ કે આજે જવાબ છે કોનો? પાંચના છેદમાં સાતનો। તે જવાબ શું આવે છે? તો જવાબ આવે છે ઝીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાસી, અને આ જ સંખ્યા પાછી રિપીટ થયા જ કરે છે, તો એની ઉપર બાર। ઓકે, હવે વિદ્યાર્થીઓ નવના છેદમાં અગિયાર, નવના છેદમાં અગિયાર તો હમણાં પટી જશે, નવને અંદર અને બાર અગિયારને। હવે વિદ્યાર્થીઓ ભાગાકારની શરૂઆત કરીએ તો નવનો પણ અગિયાર વડે ડાયરેક્ટ ભાગ ચાલવાનો નથી નાના હોવાથી, તો ઝીરો મૂકીને અહીંયા પોઈન્ટ ને અહીંયા પોઈન્ટ મૂકીને ઝીરો, તો નેવું, અગિયારના ઘડિયામાં નેવુંની નજીક આવે તો કેટલા વડે ભાગ ચાલે? આઠ વડે, અગિયાર અઠા અઠ્યાસી થાય ને, નેવુંમાંથી અઠ્યાસીને બાદ કરીએ તો બે અને પાછળ શૂન્ય। હવે કેટલાય ભાગ ચાલશે વિદ્યાર્થીઓ? અગિયાર એકા અગિયાર, વીસમાંથી અગિયાર જાય તો કેટલા આવશે? નવ, જુઓ વિદ્યાર્થીઓ આવી ગયા નવ, હવે પાછું શૂન્ય મૂકીએ તો અગિયાર અઠા અઠ્યાસી, નેવુંમાંથી અઠ્યાસી જાય તો બે, પાછળ શૂન્ય, અગિયાર એકા અગિયાર અને પાછા બચશે નવ, એટલે કે તમે સમજી ગયા છો કે એક્યાસી 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 આ સિસ્ટમ આગળ વધ્યા જ કરશે, આ જે ભાગાકાર છે તે બેઠો રિપીટ થયા જ કરે છે। આ ભાગાકાર લાંબો હતો એટલે એમાં મેં ખાલી એક જ વાર કર્યું, આ તો નાનો હતો એટલે જરાક ખેંચી નાખો બે વાર એક્યાસી એક્યાસી લાવીને। તો વિદ્યાર્થીઓ જવાબ આવ્યો આજે નવના છેદમાં અગિયાર જે ભાગાકાર છે તેનો જવાબ કેટલો આવ્યો? ઝીરો પોઈન્ટ એક્યાસીની ઉપર બાર, એક્યાસીનું પુનરાવર્તન થયું ને વિદ્યાર્થીઓ? હવે વિદ્યાર્થીઓ
आपने एवं कीधुँ के तमने जे बे संख्या आपी है तेनी वच्चे त्रण भिन्न असंभय संख्या लखो। तो तमने जे बे संख्या आपी है तेमां पहली है पांचना छेदमां सात। तो पांचना छेदमां सात नो जवाब आवे छे 0.7482 नेनी ऊपर आपणे पारी दईशुं 12। अने बीजी संख्या जे 9ना छेदमां 11 छे तेनो जवाब आवे छे 0.81 नी ऊपर 12। ओके हवे विद्यार्थीओ तमारे हवे कम्पेरिजन करवानो आवशे। कम्पेरिजन करिए तो जो 7 अने 8 नी वच्चे तो कोई गैप न पड़े, परंतु 71 अने 81 नी वच्चे गैप पड़े। जो 7 ने 8 नी वच्चे गैप नथी, 7 पछी तरत 8 आवी जाय, परंतु 71 अने 81 नी वच्चे गैप आवे। 71 पछी विद्यार्थीओ शुं आवशे 72, 73, 74 आ बधी संख्या आवे ने। तो जुओ केवी रीते लखू छूं, माटे 5ના છેદમાં 7 અને 9ના છેદમાં 11 વચ્ચેની કેટલી વિદ્યાર્થીઓ, તો 3 ભિન્ન અસમય સંખ્યાઓ। તો આપણે પહેલાં પહેલી સંખ્યા લખીએ, તો જુઓ આ બંનેના સ્ટાર્ટિંગમાં તો પહેલાં 0 છે, તો આમાં 0 પછી પોઈન્ટ છે। હવે વિદ્યાર્થીઓ 7 અને 8ની વચ્ચે કોઈ ગેપ નથી, કેમ કે 7 પછી તરત જ 8 આવી જાય, તો કંઈ વાંધો નહીં। તો હવે આ 1ને પણ 7ની સાથે જોડીને હવે સંખ્યા વાંચો, તો આ 71 અને આમાં 81, તો 71 અને 81ની વચ્ચે તો ગેપ આવે, કેમ કે 71 પછી 72 આવે, પછી 73, 74, 79 સુધી આવે। તો આપણે 71 પછીની તરત આવતી સંખ્યા 72ને લઈએ, તમારે 73, 74 જે લેવી તે ચાલે। 71થી તે 80 સુધી તમારે જે સંખ્યા લેવી હોય તે તમે લઈ શકો છો તમારી ઈચ્છા અનુસાર। તો મેં લીધી 72ને, હવે મારે કોઈ એકને પુનરાવર્તિત કરીશું 2 વાર 3 વાર અને કોઈ એકને સિંગલ રાખીશું। તો આપણે 7ને પુનરાવર્તિત કરીએ અને 2ને સિંગલ રાખીએ, આગળનો દાખલો કરેલું તે સિસ્ટમ। તો 7 એકવાર છે તેની જગ્યાએ 2 વાર, અને આ 2ને તો સિંગલ વખત જ લખવાનું, 7ને હવે આપણે લખીશું 3 વાર અને આ 2 તો 1 જ વાર, હવે પાછું 7ને લખીશું 4 વાર અને આ 2 1 વાર, પછી ડેશ 4 વાર લખાય એટલે પછી આગળ અનંત। ઓકે હવે બીજી સંખ્યા, અહીંયા અલ્પવિરામ આપીએ અથવા અહીંયા નંબર આપી દઈએ કે આ નંબર 1। હવે બીજી સંખ્યા એટલે નંબર 2, 0 તો આપવું જ પડશે, પોઈન્ટ બી મૂકવો પડશે। હવે વિદ્યાર્થીઓ 71 અને 81ની વચ્ચે તમે 72ને લીધા, તો 72ની જગ્યાએ હવે આ વખતે લઈ લઈએ 75ને રાખીએ, ચાલશે ને? તમને ઈચ્છા થઈ 74ની તો મારે કોઈ વાંધો નથી હા વિદ્યાર્થીઓ। હવે હવે આમાં 7ને સિંગલ વખત લખીશું અને 5ને 2 વાર 3 વાર 4 વાર એવી રીતે ખેંચીશું। તો 7 પાછો 1 વાર લખીને, આજે 5 છે તેને 2 વાર લખી દેવો, પાછો 7ને 1 વાર લખીને આ 5ને 3 વાર લખી દેવો, પાછો 7ને 1 વાર લખીને આ 5ને 4 વાર લખીને એ જ રીતે આગળ વધતા જાઓ। ઓકે વિદ્યાર્થીઓ હવે ત્રીજી સંખ્યા, તો ત્રીજી સંખ્યામાં પણ સેમ આ 0 છે, પછી પોઈન્ટ, હવે 71 અને 81ની વચ્ચે, હવે 75 પછી 76, 77, 77ને નહીં લેતા, અઘરું પડશે, કે 77માં પુનરાવર્તન કોનું કરીએ તેમાં લોચા પડશે, તો 77 પછી 78ને રાખીએ, ચાલશે ને? 78, હવે 78માં 7નું પુનરાવર્તન કરીએ અને 8ને સિંગલ, તો 7ને 2 વાર, 8 1 વાર, 7ને 3 વાર, 8 1 વાર, 7ને 4 વાર, 8 1 વાર। તો વિદ્યાર્થીઓ તમને જે 3 ભિન્ન અસમય સંખ્યાઓ માંગેલી હતી તે આપણે એ લોકોને આપી દીધી અને આ દાખલો અહીંયા પૂરો થાય છે। તો તમે આ દાખલાને, તમે જો ગણિતની નોટ બનાવી હોય તો તેમાં સારા અક્ષરે લખી નાખો અને આ દાખલાની અવશ્ય એકવાર પ્રેક્ટિસ પણ કરજો। હવે વિદ્યાર્થીઓ આપણે આ સ્વાધ્યાય અને આ વિડીયોનો એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, જે ખૂબ જ નાનો છે અને ખૂબ જ સહેલો છે। તો વિદ્યાર્થીઓ આપણે જોઈશું પ્રશ્ન 9, તમે ધ્યાન આપજો। તો નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। તો તમને વિદ્યાર્થીઓ 5 સંખ્યા તમને આપવામાં આવી છે, તો આ જે 5 સંખ્યા છે તે સંખ્યા સમય છે કે અસમય તે આપણે નક્કી કરવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ। તો પહેલી સંખ્યા છે વર્ગમૂળમાં 23। હવે વિદ્યાર્થીઓ તમે જાણો જ છો કે ભાઈ સમય અને અસમય કેવી રીતે ઓળખી શકાય, તો વિદ્યાર્થીઓ તમને એકવાર કહી દઉં કે તમને જો આ રીતે વર્ગમૂળવાળી સંખ્યા આપેલી હોય અને તમે તે વર્ગમૂળ, તે સંખ્યાનું વર્ગમૂળ જો શોધી નાખો છો બરાબર, તો તે સંખ્યા સમય થશે, પરંતુ આપેલી સંખ્યાનું વર્ગમૂળ જ ન નીકળે તો તે અસમય થશે। હવે વિદ્યાર્થીઓ તમને પોઈન્ટવાળી સંખ્યા આપેલી હોય, હવે પોઈન્ટવાળી જે સંખ્યા છે તે શાંત હોય તો સમય, વિદ્યાર્થીઓ શાંત નથી તો અનંત હશે, હવે અનંતમાં જો આવૃત થાય, આવૃત તો તે સમય ને અનાવૃત હોય તો અસમય, આટલી વસ્તુ યાદ રાખજો। તો ચાલો પહેલી સંખ્યા છે વર્ગમૂળમાં 23, તો તમે 23નું વર્ગમૂળ શોધી શકો છો, 23નું વર્ગમૂળ ન નીકળે, એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ 23 થાય, એવી છે કોઈ પૂર્ણાંક સંખ્યા અથવા પ્રાકૃતિક સંખ્યા? તો કે ભાઈ ના, એવી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી કે જેનો વર્ગ 23 થાય, માટે 23 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા। એના પછી વિદ્યાર્થીઓ વર્ગમૂળમાં 225,
तो शू विद्यार्थियों 225 नो वर्गमूल निकले तो तमे जो वर्ग तमने वर्ग आवड़ता होय तो तमने कदाच आइडिया आवी जाय के 225 से 15 नो वर्ग छे, 15 नो जो तमे वर्ग करशो तो 225 थशे। हवे विद्यार्थियों तमे एवुं विचारी शके सर अमने वर्ग न आवड़ता होय तो अमने केवी रीते खबर पड़शे के 225 नो वर्गमूल 15 आवे? तो तमे विद्यार्थियों बधी मेथड नाना हता ज्यारे कंईक छठा के सातमा धोरणमां शीखीने ज आवेला छो के तमे 225 ना अवयव शोधी नाखो ने એ અવયવમાં જોડી બનાવો, બે બેની જોડી, અને એ બે જે બે બેની જોડી બનાવો છો તેને સિંગલ વાર લઈ લેવો। તો આ 225 એટલે 15 × 15, તો એ 15 × 15 એટલે 15નો વર્ગ 225 થાય, એટલે 225 જે છે તેનું વર્ગમૂળ થશે 15। અને વિદ્યાર્થીઓ 15 એ કેવી સંખ્યા? સમમેય। તો આ વર્ગમૂળમાં 225 પણ સમમેય સંખ્યા છે। તો આપેલી જે સંખ્યા છે તે કેવી છે? સમમેય સંખ્યા। હવે વિદ્યાર્થીઓ એના પછી ત્રીજી સંખ્યા, તો તમને જે ત્રીજી સંખ્યા આપવામાં આવી છે તેને ધ્યાનથી જોશો તો 0 પોઈન્ટ પછી 3 7 9 6 10 10 10 10। તો વિદ્યાર્થીઓ આ સંખ્યા અનંત સુધી આગળ વધે છે, એટલે તમારે નક્કી કરવું પડશે કે આ સંખ્યા આવૃત છે કે અનાવૃત। આવૃત એટલે કોઈ ચોક્કસ અંક રિપીટ થાય છે, તો 3 પછી છે 7, પછી છે 9, પછી 6, તો કોઈનું પણ પુનરાવર્તન ચોક્કસ રીતે થતું નથી। અરે ભાઈ ચોક્કસ તો સાઈડ પર જવા દે, કોઈનું પુનરાવર્તન જ નથી થતું, એટલે આ અનંત અને અનાવૃત છે। આપેલી જે સંખ્યા છે તે કેવી છે? અનંત અને અનાવૃત। અને જો કોઈ સંખ્યા અનંત, દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત હોય તો તે સમય કહેવાય કે અસમય? તો તમને અત્યારે જ કીધું કે એ સંખ્યાને કેવી કહેવાશે? અસમય સંખ્યા। અનાવૃત આવે એટલે અસમય સંખ્યા। એના પછી આને જુઓ તો શું આમાં પુનરાવર્તન થાય છે વિદ્યાર્થીઓ? તો તમને જે સંખ્યા આપેલી છે 7.47 84 78, તો ધ્યાનથી જુઓ એકવાર, તો 478 પછી પાછા 478 આવ્યા, અને આ 478 પાછા આવવાના જ છે, બે વાર રિપીટ થઈ ગયું એટલે વાત પૂરી। એટલે આપણે એને આવું લખી શકીએ કે 7.478 અને 478ની ઉપર 12। તો આ જે સંખ્યા છે તે કેવી છે? તો ભાઈ અનંત તો છે જ, પરંતુ આવૃત છે, કેમ કે એની ઉપર 12 આવ્યો અને કોનું પુનરાવર્તન થયું? તો 478નું ચોક્કસ રીતે પુનરાવર્તન થાય છે। અને જો આવું થાય તો આપેલી સંખ્યા કેવી કહેવાશે? સમય સંખ્યા। સમયમાં આવૃત થાય, જ્યારે અસમય હોય તો અનાવૃત હોય। જોઈ લેવો છેલ્લું, 0 પોઈન્ટ પછી 10, પછી 100, 1000, 10000, 1 લાખ, 10 લાખ, 1 કરોડ, 10 કરોડ, આ રીતે આ સંખ્યા આગળ વધે છે। વિદ્યાર્થીઓ એક વસ્તુ તો તમને ખબર પડે કે ભાઈ અનંત છે અને આગળ હું આવે તે બી તમને ખબર છે, પરંતુ જે પુનરાવર્તન છે તે ચોક્કસ નથી। શૂન્યનું પુનરાવર્તન ચોક્કસ નથી, એ પહેલાં એક વાર આવે, પછી બે વાર, પછી 3 વાર, તે નહીં ચાલે। તો આ જે સંખ્યા છે તે અનંત તો છે, પરંતુ કેવી છે? અનાવૃત છે, ચોક્કસ રીતે રિપીટેશન થતું નથી। અને અનંત અને અનાવૃત હોય તો આ કેવી કહેવાશે? અસમય સંખ્યા કહેવાય। ઓકે વિદ્યાર્થીઓ, તો આ દાખલો પણ અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે, અને પણ તમે ગણિતની નોટમાં સારા અક્ષર એકવાર ઉતારીને એકવાર રિવિઝન કરી નાખજો। તો હવે વિદ્યાર્થીઓ આ સ્વાધ્યાય પૂરું થાય છે, અને હવે આપણે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડીયોમાં ચાલુ કરીશું, તેમાં પણ તમને આ જ રીતે મજા આવશે। અને વિદ્યાર્થીઓ આ જે તમને આજે દાખલા કરાવ્યા મેં, તો તેના જેવા કંઈક બીજા દાખલા તમને પ્રેક્ટિસ કરવા માટે આપીશ, PDF તમને આપીશ, અને જે PDF છે તેની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને ચેક કરશો તો તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને PDF ડાઉનલોડ કરવા માટેની એક લિંક દેખાશે, તો તેના પર ક્લિક કરીને તમે PDFને ડાઉનલોડ કરી શકો છો, અને તમારે જે કંઈ પણ વધારાના દાખલાની પ્રેક્ટિસ કરવી હોય તે તમે કરી શકો છો। તો ભૂલ્યા વગર પ્રેક્ટિસ તો કરી જ લેજો, તો તમને સારી રીતે આ ચેપ્ટર આવડી જશે, અને થોડા થોડા દિવસોએ આ ચેપ્ટરનું પુનરાવર્તન પણ કરવાનું ચાલુ રાખજો। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોને તમારા બીજા દરેક મિત્ર સુધી શેર કરો, અને તમારા મનમાં આવતા વિચારોને તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ બોક્સમાં એકવાર જણાવજો। બાય।